ಸ್ಟಾರ್ಟ್. ಆ ಹೋಸ್ ಪೈಪ್ જે મશીનના એટેચમેન્ટ આપે આની અંદરથી ઓઇલ એક્સિસની અંદર પહોંચી જાય. એની સ્ટ્રેન્થ કંપની કેટલી કહે છે ખબર? અઠ્યાવીસ બાર 406 PSI વન પર. ના લોકોનું ખાલી લેબલિંગ જ હોય. 20 kg પ્રેશરમાં તો 20 kg બી નહીં હોતું. એન્ટી ડાઉન એક્સિસમાં કેટલું જોઈએ એમાં આ ફાટી જાય અને કંપનીવાળા જે શોર્ટ આઉટ કરવા આવ્યા હોય એમના આ પ્રોબ્લેમ ના મળે. વચ્ચેથી પાઇપ ચીરાઈ ગઈ હોય, એ ટેલિસ્કોપિક કવર ખોલે, પાછળની લુબ્રિકેશન ટેન્કમાંથી ખબર છે ઓઇલ નીકળી જાય તો એ ઓઇલ ભર્યા કરે. અને સૌથી મોટો એમનો હેડ એ શું કહે, મશીન શું બંધ રાખવાનું? મશીન ચાલુ રાખો. એટલે આ તિવારી તો મશીન બનાવે તો ખબર છે કે આ એક્સિસ શેના માટે હોય. હા, તિવારી આવા ઇસ્યુમાં એમ કહે છે ટેન્ક અડધો કલાકમાં બી ખાલી, અડધો કલાક બી નહીં જતી વિધાઉટ એક્સિસ મુમેન્ટ. અડધો કલાક કરતાં ઓછા ટાઈમમાં ટેન્ક ખાલી રહી જાય છે બરાબર. અને એ ભાઈ મને એમ કે મશીન શું કરો બંધ રાખવાનું? મશીન કેટલું બંધ રાખે છે? મશીન ચાલુ રાખો. એ એવું ના આવડતું હોય તો શીખી લે એસેમ્બલીમાં જઈને. હા, આ એમની ક્વોલિટી. એક્સિસ ઓઇલમાં 25 kg તો મેક્સિમમ પ્રેશર હોય, જેટલું યુઝ બી ના થાય. આ એની અંદર એમની ક્વોલિટી. આ પાઇપ ફાટ નાખે, પાઇપ ફાટી તો એમનો માણસ આવે છે. માણસ આવે ને માણસને ઇસ્યુ મળતો નહીં. ટેલિસ્કોપિક ગાર્ડ ખોલીને લખીને જાય કે ભાઈ આ તો કાર્ટ્રીજનો પ્રોબ્લેમ છે. કાર્ટ્રીજ અવેલેબલ ના હોય કંપની પાસે એટલે પાછું 2 દિવસ કાર્ટ્રીજ માટે વેઇટ કરો. 2 દિવસ કાર્ટ્રીજ માટે વેઇટ કર્યા પછી એ માણસ જોડે ટાઈમ ના હોય એટલે માણસને મોકલે બીજા 1 દિવસ પછી બરાબર. 4 દિવસ તો એમની એમ થઈ ગયા તમારે, 4-5 દિવસ આ એમની સર્વિસ. અને બીજો આવે એ પહેલાં કરતાં બી મહાન હોય. પહેલો તો આવ્યો તો એ કંઈક કરીને જો, બીજો આવે એનાથી મહાન. એ બીજે ક્યાંય નહીં જોતો કંઈ બીજું કંઈક કરશે બરાબર. બીજું નહીં જોતું, બસ પહેલો લખીને ગયો એ ઓકે જ હતું. એની અંદર કશું જ નહોતું. એઝ ઇટ ઇઝ કંપની ફિટિંગ જે આવે એ જ હતું, છતાં એને એના ચેન્જ કર્યો. અને ટાંકી 3 વખત ભરી ફરી. એટલે મારા તો ઓઇલ શું, મારા બાપાની કંપની છે, મારો ઓઇલ ફ્રી આવે આ ગધેડા જેવા માણસો માટે. પાછું લખીને મોકલે છે વોરંટી એક્સપાયર. જોઉં છું કેમનું વોરંટી એક્સપાયર કરે તું. તારો જ મેલ છે મારી પાસે, તિરાઈ દે એવો મેલે. ફટકે હાથ મેં આવી તો તમને દે મેલ. કોણ સી ક્વોલિટી યુઝ કરતે હો તુમ લોગ? સસ્તા દેતે હો ઉસકા મતલબ યહી હૈ ના તુમ? કોઈ ક્વોલિટી કા ગ્રેડ હોતા હી નહીં. એર વાલ ટૂલ સ્પિન્ડર સે નિકલ જતા હૈ. ચાલુ પ્રોગ્રામ મેં ટૂલ સ્પિન્ડર સે નિકલ જતા હૈ, ફોલ્ટ ઉસકો મિલતા નહીં. દૂસરા વાલ ડાલ કે ચાલુ કર દો, 10-15 દિન નહીં ચલતા દૂસરા વાલ, સેમ ઇસ્યુ. કેટલા ભાવ મેને તો એ મશીન લોસ કરને કે લીયા હુઆ હૈ.
और तिवारी तू ये मत समझ कि तू अभी आंसर नहीं दे रहा तो बच जाएगा, नहीं तू वैसे तो नहीं बचेगा। तो आंसर तो मैं लेके रहूँगा क्यों तूने प्रिवेंटिव मेंटेनेंस नहीं करवाया, और ये 45 दिन लगते हैं इसके लिए, 45 दिन लगते हैं इसके लिए। वो जो आपका गास्केट, जो भाई ये पाइप डाल के गए थे वो भाई को तो वो गास्केट का पता ही नहीं था, गास्केट तो बाहर और दोनों ओर के। सब ऐसे क्या? तुझे बहुत है ना मेरे से, आते तो अभी मैं, अभी हमें अभी मैं दिखाता हूँ। जो जो यहाँ पे रिपेयर करवाने आया था ना वो तो गया ही, समझो मैंने ना बोला था फिर भी आए, पता था कि अब कस्टमर नहीं मानेगा और अपनी रेप्यूटेशन जाएगी, वैसे तेरी तो वैसे ही जाएगी भी तिवारी। ये ऐसा अभी सब एक एक करके सब वीडियोस में, सब वीडियोस सबको बताता होगा कि मेरे को जो फेस हुआ वैसा ना हो, कौन सी क्वालिटी यूज़ करते वो तो मुझे तो पता ही है, पर अभी पब्लिक को भी बताना है ना। और कब तक तू वो टालता रहेगा आंसर देने का, कब तक टालता रहेगा? तेरे बोलने से वॉरंटी खत्म हो गई तो खत्म हो गई। तेरे ही मिल के तेरे को अभी मैं दिखाता हूँ, देख मतलब पैसे दिए उसके जिसकी सर्विस नहीं दी गई। अपने पे आया तो छोड़ दिया सब, तो क्या हमारा पैसा मुफ्त में आता है क्या? पता तो चलता नहीं मशीन में। मेहरू वैसे आज तक किसी ने ऐसे बात नहीं किया, मेहरू ऑल इंडिया। तो भाई तेरे बाटली बॉय के लिए है तू, हमारे लिए नहीं। हेड़ू बस एक ही बात पकड़ के बैठे दिए तो उस दिन भी। जिस दिन वोल्टास वाला मोल चल रहा था, वोल्टास वाला वो तेरे डाले हुए वाली वजह से वो प्रोजेक्ट गया मेरा। और ऐसे तो कितना नुकसान करवाया है अभी तो देखो, अभी जितना हुआ है ना उतना अभी देखते जाओ तुम लोग। अभी मैं भी अपने पे आया हूँ, अभी नहीं देखा आंसर तो कोई डा कोई बात नहीं, ये लेख के तो रहूँगा ही मैं। शाम नाम दंड भेद 5-10 लाख जो भी खर्चा हो ना कर दूंगा, पर तुझे और तेरी एबिलिटीज दोनों को और बाटली बॉय का मैनेजमेंट आप भी सबकी बारी आएगी एक एक करके। फिलहाल तिवारी और मैनेजमेंट जो बंदरों की तरह बैठा हुआ है गांधी जी के तीन, वो देख लो अभी मैं मेरे पे आया मुझे इतना लॉस किया है थोड़ा और सही। पैसे दिए उसकी सर्विस नहीं दी गई और आंसर नहीं दिया जा रहा, ऐसा मत समझो भाई। अब ये मिडिल क्लास वाले कुछ कर नहीं सकते, मर सकते हैं, गलत नहीं कर, गलत हरगिज सहन नहीं कर सकते।
और मिलते हैं अगले वीडियो में और सारे प्रॉब्लम के साथ। बहुत सारे प्रॉब्लम्स की अभी सीरीज आने वाली है समझो। और भाई किसी को भी लेना हो मशीन तो 100 बार सोचना, ठीक है, 100 बार सोच के लेना। मार्केट में और भी कंपनियां है, वरना मेरे जैसा हुआ तो समझ लो किसी और के नहीं रह जाओगे। मेरा तो पूरा बिजनेस स्पॉइल करवाया ये तिवारी ने, पर तू गया तिवारी अब।